हजु 80 करोड़ लोकोने आवनारा 5 वर्ष सुधी मफत राशन आपशे एवी जाहेरात करी छे। रोटी कपड़ा मकान नी राजनीति आजादीना 75 वर्ष पछी पण आपणे पूरी नथी करी शक्या। आनाथी मोटू दुर्भाग्य शुं होई शके? आपणे अमृतकाळ मनावीए छीए, आपणे दुनियानी महासत्ता बनवा तरफ छीए अने आपणे थोड़ा वर्षोमां बनी जईशुं। આપણે દુનિયાના સર્વશ્રેષ્ઠ અર્થતંત્રોની હરીફાઈમાં છીએ, 5મા પરથી 3જા ક્રમાંક પર પહોંચી જવાના છીએ, પહોંચી જઈશું આપણે। કેમ કે આપણા દેશના ઉદ્યોગપતિઓ અદ્ભુત વિકાસ કરી રહ્યા છે। એ ઉદ્યોગપતિઓના થતા વિકાસની સામે ક્યારેય કોઈને પ્રશ્ન નથી। એ લોકો કમાય, એ લોકો ફૂલે ફલે, આગળ વધે, દેશની ઉન્નતિ થાય, એ લોકો જ રોજગારી આપે છે, લાખો માણસોને રોજગારી આપે છે, એમના વિકાસમાં દેશનો વિકાસ છે જ। પણ જે અસમાનતાની ખાઈ ઊભી થઈ છે એનું શું? 80 કરોડ લોકોને આપણે મફતમાં રાશન આપીએ છીએ અને હજુ 5 વર્ષ આપીશું એવું કહેવું પડે છે। ગરીબ ઝૂંપડીમાં રહેતા લોકોને મફતનું ઘર આપીશું એ પણ બીજા નંબરની જાહેરાત છે। એના સિવાયની જાહેરાત, આપણે મફતમાં હેલ્થ આપી રહ્યા છીએ, આયુષ્યમાન કાર્ડ આપી રહ્યા છીએ, આપણે હવે મફતમાં વીજળી પણ આપીશું, જો કે વધારે સારી યોજના સૂર્યઘરની દ્રષ્ટિએ છે કે સોલારથી આપીશું। ઘણું બધું બહુ સકારાત્મક પણ લખવામાં આવ્યું છે આવનારા સમયમાં। સૌથી મોટી વાત જે મેનિફેસ્ટોમાં સરકારી નોકરીઓને સંબંધિત કહેવામાં આવી છે કે એને વધારે પારદર્શી બનાવવાની કોશિશ કરીશું અને જે પેપર લીકને બધું થાય છે એને રોકવાની કોશિશ કરીશું। એટલીસ્ટ સરકારે સ્વીકાર કરે છે કે આ સમસ્યા છે, સિસ્ટમમાં એટલા બધા લોભિયા બેઠા છે કે ખરેખર ધૂતારાઓ ધૂતીને જાય છે। દરેક નોકરી લેવા માટે નીકળેલો છોકરો શોર્ટકટ ઈચ્છે છે। આપણે સિસ્ટમમાં બધા જ લોકોને સરકારી નોકરી નથી મળવાની, પણ સરકારી નોકરી કે વ્યવસ્થાની જરૂર છે। આપણે ત્યાં પંચાયતો જાણે ખંડણી ઉઘરાવવા માટે કે પોલીસ સ્ટેશન ખંડણી ઉઘરાવવા માટે ખોલી નાખ્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા માણસને ડર લાગે છે, પંચાયતમાં જાય તો તલાટી દાખલો આપશે કે નહીં એના માટે એનું ખિસ્સું ગરમ કરવું પડશે એના મનમાં એવો વિચાર આવે છે। ઈમાનદારી નામનો શબ્દ માત્ર ડિક્શનરીમાં રહ્યો છે, પ્રામાણિકતા પર ખાલી ભાષણો અપાય છે, હકીકત એ છે કે તમે પૈસા નથી આપતા તો કામ નહીં જ થાય એવું મોટાભાગનો માણસ એને સામાન્ય માનીને સ્વીકારી ચૂક્યો છે। સૌથી ખરાબ અને વિષમ પરિસ્થિતિ એ છે કે ભ્રષ્ટાચારનું સામાન્ય થઈ જવું। એક બાજુ પ્રયાસો થઈ રહ્યા છે DBT ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એની બહુ લાંબી હેરાર્કી છે। તમે સમજો કે સૌથી પહેલાં વ્યવસ્થિત રીતે જનધન ખોલવામાં આવ્યા અને એક અકાઉન્ટ ખોલ્યા પછી DBT શરૂ કરવામાં આવ્યું। બાકી તો કેટલાય આજે ગામડે ગામડે બેંક છે, સામાન્ય માણસોના બેંકમાં અકાઉન્ટ છે, લોકોના પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા છે અને 14 પછીના જેટલા લોકોએ બેંક અકાઉન્ટ ખોલ્યા એમાંથી મોટાભાગના લોકોએ જનધન યોજના હેઠળ અકાઉન્ટ ખોલેલા છે। કેમ કે પહેલાં જે ભાર રહેતો કે બેંકમાં અકાઉન્ટ ખોલવાનો મતલબ કે તમારે પૈસા મૂકી રાખવા પડશે, પ્રાઇવેટ બેંકમાં આજે પણ એ સમસ્યા છે, 500 થી વધીને 5000 સુધી પહોંચી ગઈ છે મિનિમમ અમાઉન્ટ, અમુક જગ્યાએ 10-15 હજાર સુધી પહોંચી ગઈ છે। મિડલ ક્લાસની સૌથી ભયાનક પરિસ્થિતિ છે, એના સપના અમીરો જેટલા છે અને હાલત ગરીબ જેવી છે, અને છતાં એ મિડલ ક્લાસ છે। ગરીબોને મફતમાં રાશન મળે છે, મિડલ ક્લાસને મળે તો પણ એ લઈ શકે એમ નથી, એવું રાશન ખાવાની એને ટેવ નથી, એણે કમાઈને બાસમતી ખરીદીને જ ખાવા છે એણે, પણ છતાંય બાસમતીના ભાવ એને પોસાતા નથી। એના સપના 5 સ્ટારના થઈ ગયા છે, લોન મળે છે એટલે ગાડી લઈ લે છે EMI પર, લોન મળે છે એટલે EMI પર AC લઈ લે છે, EMI પર બધું જ લઈ લે છે, પછી EMI ભરાતા નથી અને પછી એટલો બધો સ્ટ્રેસમાં રહે છે। સૌથી ખરાબ હાલત દેશમાં અત્યારે મિડલ ક્લાસની છે, બધું જ મળતું થઈ ગયું છે, એટલે મિડલ ક્લાસ માટે પણ ઘણી બધી યોજનાઓ જાહેર કરવામાં આવી છે, ઘરના ઘરનું સપનું પૂરું કરવામાં મદદ કરીશું, પણ છેલ્લે શું થાય છે તો મદદ મળે છે પણ ઘરના ભાવ તો ભયાનક છે। એટલે અમદાવાદમાં કોઈ પણ સારા કથિત સારા વિસ્તારમાં તમારે ઘર લેવું હોય તો તમારે એ ઘર તમને કમસે કમ 50 લાખથી શરૂ થાય છે, ઓછામાં ઓછો, અને એટલે 50 લાખ 70 લાખ કરોડ અપર મિડલ ક્લાસ થતા જાઓ તો 2 કરોડ, એના સિવાય તો ઘર મળતું નથી, ફ્લેટની વાત છે, નીચેના ઘર તો કોઈના સપનામાં પણ નથી આવતા મિડલ ક્લાસના। અને આ બધી પરિસ્થિતિની વચ્ચે લોનના ચક્રવ્યૂહમાં માણસ એટલી હદે પીસાય છે કે એની નોકરીમાં એને ગમે તેટલી તકલીફ હોય, દરરોજ એનું સ્વાભિમાન ગવાતું હોય, એણે તનતોડ મજૂરી કરવી પડતી હોય, પણ તોય એ નોકરી નથી છોડી શકતો કે ના એ પોતાનું કશું કરવાનું વિચારી શકે છે। એનું કારણ, એ લોનના ચક્રવ્યૂહમાં બંધાઈ ગયેલો છે, ફ્રી નથી, અને એટલે જ આઝાદ છે અને છતાંય આઝાદ નથી। એને પણ મુક્તિની ઝંખનાને અપેક્ષા છે। દેશની જે પણ સરકાર આવે આ વિષય પર શું વાત કરશે ખબર નથી। દરેક લોકો જ્યારે પોતાના મેનિફેસ્ટો આપે ત્યારે મોટી મોટી વાતો કરતા હોય છે, ઘણી બધી એમાંથી સાકાર થતી હોય છે। ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં પણ બાકીના પક્ષોના મેનિફેસ્ટોની જેમ જ ઘણા બધા ગુલાબી સપના છે। સ્ત્રીઓ માટે સૌથી એક સરસ જો કોઈ વચન આપવામાં આવ્યું હોય તો એ છે કે સુલભ શૌચાલય બનાવશે જાહેર રસ્તાઓ પર, એ બહુ મોટી જરૂરિયાત છે। વિમેન્સ ડે પર સૌથી મોટી વાત એ છે કે તમે પેટ્રોલ પંપના વોશરૂમમાં જાઓ ને તો પણ એટલી ખરાબ હાલતમાં હોય છે કે સ્ત્રીઓ જાય ક્યાં એ બહુ મોટો પ્રશ્ન છે। છોકરાઓ તો ગમે ત્યાં ખુલ્લામાં ઊભા રહી જાય છે જાડીઓમાં, એટલે બહુ જ સામાન્ય લાગે એવો પણ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે અને આ પ્રશ્ન દેશના મુખ્ય પક્ષના મેનિફેસ્ટો સુધી પહોંચ્યો એ પણ અદ્ભુત વાત છે।
આવનારા સમયમાં કેવી રીતે ગ્રીન અને હેલ્ધી એન્વાયરમેન્ટ બને એના વિશે પણ વાત કરવામાં આવી છે. એટલે મેનિફેસ્ટો વિશે બહુ વિસ્તારથી વાત કરીશું તો ઘણું બધું છે, પરંતુ છતાંય ગરીબ અને અમીર માટે વિચારવાવાળા બહુ બધા લોકો છે. મિડલ ક્લાસ માટે બધા વાતો કરે છે, પણ છતાંય કોઈ વિશેષ વિચારતું નથી અને મિડલ ક્લાસને એનાથી કોઈ ફરક પડતો પણ નથી. એ તો જેમ જેમ બધા જાય એમ એ જતો રહે છે. એ નેરેટિવ પરસેપ્શન આ બધાની સૌથી વધારે એના પર અસર થાય છે. ધર્મ કે જાતિના લાગણીશીલ મુદ્દાઓની પણ એના પર સૌથી વધારે અસર થાય છે. અને ભાવનામાં ને ભાવનામાં મતદાન કરી આવે છે અને પછી 5 વર્ષ એ પોતપોતાનું કરે રાખે છે. ખેર, મેનિફેસ્ટો જાહેર કરતી વખતે રાજનાથસિંહ કમિટીના અધ્યક્ષ હતા, શું કહેવામાં આવ્યું એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ. એસે પાવન સમયમાં આજ ભાજપાને વિકસિત ભારત કે સંકલ્પ પત્ર કો દેશ કે સામને રખા હૈ. મેં આપ સભી કો, સભી દેશવાસીઓ કો બહોત બહોત બધાઈ દેતા હું. મેં રાજનાથજી ઓર ઉનકી પૂરી ટીમ કો ભી ઇસ ઉત્તમ મેનિફેસ્ટો તૈયાર કરને કે લિયે ઉનકા અભિનંદન કરતા હું. મેં દેશભર મેં સે લાખો લોગોને ભારતીય જનતા પાર્ટી કે પ્રતિ અપ્રતિમ વિશ્વાસ રખતે હુએ જો સુઝાવ ભેજે इस संकल्प पत्र को बनाने में सक्रिय भागीदारी निभाई, इसके लिए भी देश के लाखों ऐसे सक्रिय नागरिक अभिनंदन के अधिकारी हैं, मैं उनका भी धन्यवाद करता हूं. साथियों, पूरे देश को भाजपा के संकल्प पत्र का बहुत इंतजार रहता है और इसका एक बड़ा कारण है. 10 वर्षों में भाजपा ने अपने संकल्प पत्र के हर बिंदु को गारंटी के रूप में जमीन पर उतारा है. भाजपा ने मैनिफेस्टो की शुचिता को फिर स्थापित किया है. ये संकल्प पत्र विकसित भारत के 4 मजबूत स्तंभ, युवा शक्ति, नारी शक्ति, गरीब, किसान, इन सभी को सशक्त करता है. हमारा फोकस डिग्निटी ऑफ लाइफ उस पर है. हमारा फोकस क्वालिटी ऑफ लाइफ उस पर है. हमारा फोकस निवेश से नौकरी, निवेश से नौकरी पर भी है. इस संकल्प पत्र में क्वांटिटी ऑफ अपॉर्चुनिटीज और क्वालिटी ऑफ अपॉर्चुनिटीज दोनों पर बहुत जोर दिया गया है. एक तरफ हमने कई सारे इंफ्रास्ट्रक्चर निर्माण से बड़ी संख्या में रोजगार बनाने की बात की है, दूसरी तरफ हम स्टार्टअप और ग्लोबल सेंटर्स को बढ़ावा देकर हाई वैल्यू सर्विसेज पर भी ध्यान देने जा रहे हैं. भाजपा के संकल्प पत्र में युवा भारत की युवा आकांक्षाओं का प्रतिबिंब है. साथियों, भाजपा सरकार ने पिछले 10 वर्ष में 25 करोड़ लोगों को गरीबी से बाहर निकालकर हमने सिद्ध किया है कि हम परिणाम लाने के लिए काम करते हैं.